नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स प्रश्नोत्तर आकृति अने आलेख दौरती वक्त ध्यान में राखवानी बाबतो। 3 मार्क्स नो सवाल छे, खूब अगत्यनो छे, ध्यानथी सांभळजो, वाँचजो अने रिविजन करशो। आकृति अने आलेख दौरती वक्त ध्यान में राखवानी बाबतो एटले एवी कई बाबतो छे जे आपणे आकृति वक्त आपणे ध्यान में लेवी जोईए, आलेख दौरती वक्त ध्यान में लेवी जोईए। तो के आकृति अने आलेख दौरती वक्त आकृति अने आलेखना प्रकार की पसंदगी अने रजूआत में ध्यान राखवू जोईए। सामान्य रीते आपणे बधा जोईए छीए आकृति ने आलेख ज्यारे दौरीए छीए त्यारे घणीवार नानी मोटी चूक थई जती होय छे। एटले कोईपण चित्र ने आकर्षक अने असरकारक जो बनावू होय तो आपणा माटे तेनो प्रकार जे छे ए महत्वनो छे। એટલે સૌ પ્રથમ એનો પ્રકાર જે છે એ પસંદ કરવાનો, અને આ પ્રકાર એટલા માટે પસંદ કરવો જરૂરી છે કારણ કે ગમે ત્યારે એક સરખી માહિતી આપી હોય ત્યારે એની ઉપરથી વિભાજિત આકૃતિ પણ દોરી શકીએ અને વૃતાંશ આકૃતિ પણ દોરી શકીએ। આમાંથી કઈ આકૃતિ દોરવી પણ એને આકર્ષક અને અસરકારક બનાવવા માટે યોગ્ય આલેખ દોરાય તે ખૂબ મહત્વનું છે। એટલે આકૃતિને આલેખના પ્રકારની પસંદગી કરવી જરૂરી છે। એવી જ રીતે જ્યારે સ્તંભાલેખ દોરવાનો થતો હોય ત્યારે આપણે સામાયિક શ્રેણી આલેખ પણ દોરી શકીએ અને સ્તંભાકૃતિ પણ દોરી શકીએ। તો સમય આધારિત માહિતી આપી હોય ત્યારે આપણે સામાયિક શ્રેણી આલેખ દોરતા હોઈએ છીએ। તો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત પણ યોગ્ય રીતે થાય તે ખૂબ મહત્વનું છે। ત્યાર પછી મિત્રો, બીજો પોઈન્ટ ખાસ કરીને કીધો છે કે ભાઈ દોરતી વખતે સ્પષ્ટતા ખૂબ મહત્વની છે। ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ થાય તો ખૂબ જરૂરી છે। સાથે સાથે ચિત્ર જે છે દોરીએ એમાં વિભાજનો દર્શાવ્યા હોય એ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ। આવું કરવાથી એ આલેખ છે એ ખૂબ સ્વચ્છ અને સ્પષ્ટ અને આકર્ષક લાગતો હોય છે। એટલે સ્પષ્ટતા પણ ખૂબ જરૂરી છે। ત્રીજો પોઈન્ટ કીધો છે ભાઈ ચોક્કસ સ્કેલ માપ, ચિત્ર ખૂબ મોટું કે નાનું ન બને એ મુજબનું યોગ્ય સ્કેલ માપ લેવું જોઈએ। ઘણીવાર માહિતી નાની હોય અને સ્કેલ માપ જો મોટું લેવામાં આવે તો આવા સંજોગોમાં આકૃતિ કે આલેખ ખૂબ મોટા બની જતા હોય। ઘણીવાર માહિતી નાની હોય અને નાનો આલેખ દોરીએ તો પણ આકૃતિ કે આલેખ ખોટા પડતા હોય છે। તો યોગ્ય અને ચોક્કસ સ્કેલ માપ જે છે એ દર્શાવવા જોઈએ। ત્યાર પછી મિત્રો, ચોથો પોઈન્ટ કીધો છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ। મિત્રો, સામાન્ય રીતે આલેખમાં બે ધરી હોય છે, એક એક્સ ધરી અને બીજું વાય ધરી। આ બંને ધરી ઉપરની વિગતો જે છે સ્પષ્ટ હોવી જોઈએ। એક્સ ધરી પર તો કે વર્ષ, સમય, સમયગાળો વગેરે દર્શાવવા જોઈએ, અને વાય ધરી ઉપર જે બદલાતી રાશિ હોય, વસ્તી ગણતરીની ટકાવારી, સાક્ષરતાની ટકાવારી વગેરે એ વાય ધરી પર દર્શાવવા જોઈએ। એટલે કીધું છે કે ભાઈ આ એક્સ ધરી અને વાય ધરી પરની વિગતો જે છે એ સ્પષ્ટ હોવી જોઈએ। પાંચમો મુદ્દો જે છે મિત્રો, આંકડાકીય માહિતીનો સ્ત્રોત। જ્યારે આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી પરથી દર્શાવ્યો હોય તેનો સ્ત્રોત જરૂરી છે। એટલે કે માહિતીની વિશ્વસનીયતા કે અધિકૃતતા સાબિત કરવી હોય તો એ આંકડાકીય માહિતીના સ્ત્રોત દ્વારા આપણે દર્શાવી શકીએ। દાખલા તરીકે કોઈ પણ આલેખ દોરીએ તો એક કોષ્ટક ઉપરથી માહિતી લઈને આપણે દોરતા હોઈએ છીએ, પણ એ આંકડાકીય માહિતી સાચી છે કે ખોટી છે એ ખૂબ જરૂરી છે। આતે હારમાં કોરોનાની માહિતી જે છે એ ગુજરાત સરકાર તરફથી દરરોજે દરરોજ આપવામાં આવે છે, પણ ગુજરાત સરકાર એ એનો સ્ત્રોત આપનાર છે, આરોગ્ય ખાતું એ સ્ત્રોત આપનાર છે। મતલબમાં જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કોઈ કોરોનાની માહિતી આપે તો લોકો વિશ્વાસ નહીં કરે, પણ ભારત સરકાર કે ગુજરાત સરકારનું આરોગ્ય ખાતું જ્યારે કોઈ પણ આંકડાકીય માહિતી આપશે ત્યારે એ માહિતી આપને વિશ્વસનીય અને અધિકૃત લાગશે। એટલે અહીંયા કીધું છે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત પણ આલેખમાં દર્શાવવો જોઈએ, એટલે કે ભાઈ ક્યાંથી માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે તે પણ દર્શાવવું જોઈએ। ત્યાર પછી મિત્રો, છઠ્ઠો પોઈન્ટ છે કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી જોઈએ। જ્યારે અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરી આલેખ દોરાયો હોય ત્યારે તેની ગણતરીની ટૂંકી રીત દર્શાવવી જોઈએ। ઘણીવાર માહિતી જ્યારે સ્વયં સ્પષ્ટ ન હોય એટલે કે અસ્પષ્ટ હોય
ત્યારે એને આંકડાશાસ્ત્રના અમુક સાધનો જે હોય એની મદદથી સ્પષ્ટ કર્યું હોય અને જે માહિતી દોરી હોય કે દર્શાવી હોય તે ટૂંકી રીતથી આપણે દર્શાવવા જોઈએ, એના વપરાયેલા સાધનો છે એની ચર્ચા કરવી જોઈએ. મિત્રો, ખરેખર આંકડાકીય માહિતી જે છે ગણવાની રીત જુદી જુદી હોય, પણ આલેખ કઈ રીતથી આપણે ગણતરી કરી છે એની ટૂંકી રીત આપણે દર્શાવવી જોઈએ. પ્રશ્ન એકદમ ટૂંકો છે. ધોરણ 12ની અંદર આ ચેપ્ટર પહેલાંનો ત્રીજો સવાલ છે, જે મિત્રો ખરેખર આ આલેખ એક્સ ધરી અને વાય ધરી પર જે વિગતો દર્શાવવામાં આવી છે તેની આ 6 મુદ્દાની ચર્ચા આપણે આજે કરી. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલો પોઈન્ટ ગયો હતો તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કરવી જોઈએ. બીજો પોઈન્ટ તો કે સ્પષ્ટતા. ત્રીજો તો કે ચોક્કસ સ્કેલ માપ. ચોથો આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. પાંચમો આંકડાકીય માહિતીનો સ્ત્રોત. છઠ્ઠો આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી જોઈએ. આમ આ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 3 માર્ક્સ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ખૂબ શાંતિપૂર્વક રીતે આનું અધ્યયન કરજો, ચોક્કસપણે તમને આવડી જશે. નેક્સ્ટ પ્રશ્ન માટે આવતા પીડીઆરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.